પ્રેરણા અદિતિને પડકાર ગમે વારંવાર પડતા દુષ્કાળ અનાવૃષ્ટિ અને પાણીની તીવ્ર અછત માટે મહારાષ્ટ્ર રાજ્યનો મરાઠાવાડ પ્રદેશ જાણીતો છે લાતુર જિલ્લાના ઉદગીરમાં રહેતી અદિતિ પાટિલ બે હજાર અગિયાર બાર દરમિયાન અભ્યાસ અર્થે પુણે ગઈ હતી ત્યાં એક દિવસ પુણે મિરર અખબારમાં બે વખતને બદલે એક વખત પાણી પુરવઠો આપવામાં આવશે એવા સમાચાર વાંચીને પુણેના શાળા નાગરિકોએ વિરોધ દર્શાવ્યો અને કેટલાક રસ્તા પર ઉતરી આવ્યા આવા સમાચારથી અદિતિ સ્તબ્ધ હતી કારણ કે તેને આવી કોઈ સિસ્ટમનો ખ્યાલ જ નહોતો કારણ કે તેમને ત્યાં તો દસ દિવસે એકાદ વખત નળમાં પાણી આવે તો પણ ઘણું સારું કહેવાય સદભાગ્ય ગણાય ક્યારેક વીસ દિવસે તો ક્યારેક ત્રીસ દિવસે પાણી આવતું આવી પરિસ્થિતિમાં સૌ જીવતા હતા આના નિવારણ માટે કોઈ કશું કરવા તૈયાર નહોતું તો કેટલાક લોકો એવા પણ હતા કે જેમને સતત ચિંતા સતાવતી હતી કારણ કે બે હજાર સોળમાં લાતુર જિલ્લામાં ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ટ્રેન દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું હતું એમાંય ઉદગીરની પરિસ્થિતિ તો અત્યંત વિકટ હતી ઇસરોએ અભ્યાસના આધારે એવી આગાહી પણ કરી છે કે બે હજાર ત્રીસ સુધીમાં મરાઠાવાડનો પ્રદેશ રેતાળ રણમાં ફેરવાઈ જશે અદિતિ પાટિલ આના ઉકેલ માટે સતત વિચારતી રહી અદિતિએ વિચાર્યું કે ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ કરવું જેથી પાણીની મુશ્કેલી દૂર થાય પરંતુ તેની પાછળ ઘણો ખર્ચ થાય તેમ હતું અને સરકારી મદદ મેળવવી એટલી સહેલી નહોતી એ સમય દરમિયાન એણે સીટબોલ વિશે વાંચ્યું અને માહિતી મેળવી જાપાની ખેડૂત માઇક્રોબાયોલોજીસ્ટ અને ફિલોસોફર માસાનોબું ફકુઓકાએ આપેલી આ ટેકનિક છે જેમાં શાકભાજી ફળ કે વૃક્ષના બીજને માટીમાં નાખીને એના બોલ બનાવવામાં આવે છે અને પછી આ ઓર્ગેનિક બોલને સંબંધિત વિસ્તારમાં ફેંકવામાં આવે છે સીડ બોલ વિશે અદિતિએ એના મિત્રોને જણાવ્યું પિકનિક હોય એ રીતે સૌ ભેગા થયા અને સીડ બોલ બનાવ્યા એમાંથી કેટલાક ઉગ્યા પણ ખરા સીડ બોલ બનાવવામાં બે ભાગ માટી અને એક ભાગ ખાતરનું પ્રમાણ લેવામાં આવે છે એમાં પ્રમાણસર પાણી મેળવવામાં આવે છે પાણીનું પ્રમાણ વધુ ન હોવું જોઈએ કે જેથી બોલ વળે નહીં કે ઓછું પણ ન હોવું જોઈએ આ મિશ્રણમાં અંદર બીજ મૂકીને તેને બોલ જેવો આકાર આપવામાં આવે છે અને બે દિવસ છાંયડામાં સુકવવામાં આવે છે બોલનો આકાર બીજના આકારની સાથે નાનો મોટો થતો રહે છે આ સીડબોલ સુકાઈ ગયા બાદ જે જમીન પર ઉગાડવા હોય તે જમીન પર ફેંકવામાં આવે છે વરસાદ આવતા જ સીડબોલ ખુલી જાય છે અને બીજને પાણી મળે છે આ રીતે છોડને વાવ્યા વિના જ તે ઉગી નીકળે છે સીડબોલની સૌથી સારી વાત એ છે કે તેમાં નાખેલું બીજ સુરક્ષિત રહે છે પક્ષીઓ ખાઈ શકતા નથી અને ખર્ચ પણ કેટલો ઓછો એક સીડબોલ બનાવવામાં વધુમાં વધુ દસ રૂપિયાનો ખર્ચ થાય છે અદિતિ પાટિલને સફળતા મળતા તેઓ તેમના પરિચિતોનો સંપર્ક કરી સ્કૂલમાં ગયા અહીં વર્કશોપનું આયોજન કર્યું અત્યાર સુધીમાં એકસોથી વધુ સ્કૂલમાં વર્કશોપ કરી છે અને પંદર હજાર બાળકોને સીટબોલ બનાવતા શીખવ્યું છે ધીમે ધીમે આમાં એના મિત્રો જોડાતા ગયા અને ઉદગીરમાં બે હજાર અઢારમાં કારવા ફાઉન્ડેશનની સ્થાપના કરી પોતાના સાથીઓના સાથથી એણે બે નાના જંગલ બનાવ્યા છે એમાં અત્યારે બારસોથી વધારે વૃક્ષો છે અદિતિના કહેવા પ્રમાણે એક કલાકમાં એકસો સીડબોલ બનાવી શકાય છે અદિતિ અને એના મિત્રો અત્યાર સુધીમાં સાઠ હજારથી વધુ સીડબોલ તૈયાર કરી ચૂક્યા છે આ ઉપરાંત તેઓએ પાંચ સીડબેન્ક તૈયાર કરી છે જેમાં ફળો અને શાકભાજીના બીજનો સંગ્રહ કરવામાં આવે છે તેઓએ બે લાખથી વધુ બીજનો સંગ્રહ કર્યો છે ત્રીસ વર્ષની અદિતિ પાટિલે કાયદાનો અભ્યાસ કર્યો છે પરંતુ તેને આ કામમાં વધુ રસ છે તે પોતાના સાથીઓ સાથે મળીને બાળકોને રમતા રમતા સીટબોલ બનાવવાનું શીખવે છે બાળકોને આ અભિયાન સાથે જોડવાનું કારણ એ છે કે નાનપણથી જ તેઓ પર્યાવરણ પ્રત્યે જાગ્રત બને અને તેના સંરક્ષણમાં સક્રિય રસ દાખવે તે ઓનલાઈન વર્કશોપ પણ ચલાવે છે કોરોનાના કપરા કાળમાં ઓનલાઈન દ્વારા જ લોકોને સીટબોલ પ્રત્યે જાગૃત કર્યા કારવા ફાઉન્ડેશને સાતસો કિલોમીટર કરતાં પણ વધારે સાયકલ યાત્રાનું આયોજન કર્યું જેથી આમ જનતા સીટબોલ અભિયાનમાં જોડાય અદિતિ પાટિલ આટલેથી અટકતી નથી કારવા ફાઉન્ડેશન દ્વારા ગણપતિ પંડાલમાં દાનપેટીની સાથે જ્ઞાનપેટી મૂકવામાં આવે છે લક્ષ્મી સાથે સરસ્વતીને જોડવાના પ્રયાસમાં તેમને જ્ઞાનપેટીમાં બસો વિદ્યાર્થીઓ માટે નોટબુક પેન પેન્સિલ મળ્યા જે એક નાની સ્કૂલ માટે પૂરતા હતા આ સફળતાથી પ્રેરાઈને અનેક ગણપતિ પંડાલમાં જ્ઞાનપેટી મૂકી આની સાથે તેઓ વાચનકટ્ટાની પ્રવૃત્તિ કરે છે જે બાળકો પૈસાના અભાવે પુસ્તકાલય સુધી ન જઈ શકતા હોય અથવા માતા પિતા બંને મજૂરી કરતા હોય તેવા બાળકો માટે આ વાચનકટ્ટાની પ્રવૃત્તિ કરે છે જેમાં મંદિર કોલેજ હોસ્પિટલની બહાર બોક્સ મૂકવામાં આવે છે જેમાં કોઈ પણ પુસ્તક નાખો અને કોઈ પણ પુસ્તક લઈ જાઓ એવી વ્યવસ્થા હોય છે તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે મસ્જિદમાં નમાજ પડતા પહેલાં વજુ કરવામાં આવે છે તે પાણીનો પણ બોરવેલની બાજુમાં સંગ્રહ કરે છે પર્યાવરણના દરેક પાસાનો ઊંડો અભ્યાસ કરીને તેની જાળવણી માટે અત્યંત જાગૃત અદિતિ પાટિલનું માનવું છે કે પર્યાવરણ બચશે તો જ આપણે બચીશું ને પ્રીતિ શાહ